બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોલની. માગરોલ ખાતે આઈએસ ગ્રુપ દ્વારા આયોજિત પ્રીમિયમ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ. સ્ટાર 11 વિજેતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ટાવર મેદાન ખાતે આઈએસ ગ્રુપ માંગરોળ દ્વારા માંગરોળ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ સ્ટાર 11 અને આઈએસ 11 વચ્ચે રમાયો હતો, જેમાં માંગરોળની સ્ટાર 11 વિજેતા થઈ હતી. વિજેતા ટીમને ટ્રોફી સાથે 20,000 રૂપિયાનો ચેક તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી અને 10,000 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ સિવાય મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, સેમિફાઇનલમાં પહોંચેલી ટીમોને અને ખેલાડીઓને પણ ટ્રોફી, રોકડ પુરસ્કાર, ચાંદીના મેડલ અને ટી શર્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ક્રિકેટ આયોજકને સુંદર આયોજન બદલ એકતા ફાઉન્ડેશન દ્વારા આઈએસ ગ્રુપને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિજેતા તેમના નગરપાલિકા પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલાના હસ્તે ટ્રોફી અને ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકા પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલાએ માંગરોળના ઐતિહાસિક ટાવર મેદાનની ફરતી બેઠક વ્યવસ્થા તેમજ લાઇટિંગ વ્યવસ્થા માટે પાલિકાના પ્રયત્ને રૂપિયા 35 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનું અને ટૂંક સમયમાં કામગીરી શરૂ થવાની હોવાની જાહેરાત કરતા ક્રિકેટ રસિયાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર મેચનું સુંદર આયોજન ઇસ્માઇલ નગરી, ઇસ્માઇલ જેઠવા, આમદ ઠંડક સહિત આઈએસ ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કોમેન્ટર તરીકે સાજિદ ખાન, હારૂન ભાટા અને ફાઇનલ મેચમાં કાર્યક્રમનું સંચાલન વિક્રમ ગોહિલે કર્યું હતું. રીતુ પરમાર, ZSTV, માંગરોળ.